સૌ મિત્રોને મારા નમસ્કાર. માય સેલ્ફ ડૉક્ટર એમબી વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર. આ વિડીયોમાં આપણે ટેટ અને ટાટની પરીક્ષામાં ઉપયોગી પેડાગોજી જે છે 12 પ્રકારની, એમાંની એક એક્સપેરિમેન્ટ બેઝ પેડાગોજી છે એના વિશે તમને હું સમજાવીશ. ત્યારબાદ પાઠ આયોજનનો નમૂનો એના વિશે પણ થોડું સમજાવીશ, અને હર્બર્ટ સ્પેન્સર દ્વારા જે પંચપદી છે તેના વિશે પણ આપણે જોઈશું. તો શિક્ષક પર્વ અંતર્ગત શિક્ષક મિત્રોને જે તૈયારી કરવાની છે એમાંની 12 પેડાગોજી જે છે ચર્ચા કરીએ. આપણે શિક્ષક પર્વ અંતર્ગત 12 પેડાગોજી સીઆરસી બીઆરસી મિત્રો અને શિક્ષકો દ્વારા લેવાની થાય છે. તેમાંની એક છે પ્લે બેઝ, બીજું છે સ્ટોરી ટેલિંગ, ડિસ્કવરી બેઝ, ઇન્ટરેક્ટિવ, ક્રિએટિવ, ટોય બેઝ, ટેકનોલોજી બેઝ, આઈસીટી બેઝ, લેસ ટેક્સ્ટ બુક સેન્ટ્રિક, સબ્જેક્ટિવ ઇન્ટિગ્રેશન, એન્જોયેબલ એક્ટિવિટીઝ, અને 12 નંબર એક્સપેરિમેન્ટ બેઝ. આ 12 પેડાગોજી શિક્ષક પર્વ અંતર્ગત લેવાની થાય છે. આ વિડીયોમાં આપણે ઇનોવેટિવ પેડાગોજીની અંદર એક્સપેરિમેન્ટ બેઝ એના વિશે એક્સપેરિમેન્ટ કરીને હું આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. આ વિડીયોની અંદર પાઠ આયોજનના સોપાનો ઉપર નજર નાખીએ તો શિક્ષક પોતાના 35-40 મિનિટના સમયગાળાના તાસ માટે જે શિક્ષણ કાર્યનું જે આયોજન કરે છે તેને તાસ આયોજન કહે છે. એજ્યુકેશન કોલેજમાં તાલીમાર્થીઓ પોતાની તાલીમ દરમિયાન આ પ્રકારનું આયોજન કરે છે તેને પાઠ આયોજન તરીકે ઓળખે છે. પાઠ આયોજન લેખિત સ્વરૂપમાં હોય છે. તેમાં પાઠના સમયગાળાની પ્રત્યેક ક્ષણનો વિચાર કરીને આયોજન કરવાથી સમયનો સાર્થક ઉપયોગ કરી શકાય છે. શાળામાં કામ કરતા શિક્ષકો લેખિત સ્વરૂપે આવું આયોજન ન કરતા હોય તો પણ પોતાના અનુભવના આધારે તેઓ તેનો મનમાં વિચાર કરી લેતા હોય છે અને તેનો ત્વરિત અમલ કરી શકતા હોય છે. આમ અનુભવી કે તાલીમી પ્રત્યેક શિક્ષકને માટે તાસ આયોજન અનિવાર્ય તો છે જ, પરંતુ તે ચોક્કસ લેખિત સ્વરૂપમાં જ હોવું અનિવાર્ય નથી. તેમ છતાં તેનો અર્થ તેવો તો નથી જ કે અનુભવી શિક્ષકોએ લેખિત આયોજન ન કરવું જોઈએ. જો કે તાલીમી શિક્ષકો માટે આવું આયોજન કરવું ફરજિયાત હોય છે. ઓછા અનુભવી શિક્ષકો માટે પણ તે ઇચ્છનીય છે. તાસ આયોજનનું સ્વરૂપ તેના મુખ્ય ઘટકો દ્વારા સ્પષ્ટ થઈ શકે તાસ આયોજનનું સ્વરૂપ તેના મુખ્ય ઘટકો દ્વારા સ્પષ્ટ થઈ શકાશે. કોઈ એક વિષય ઉપર આપણે નજર નાખીએ તો ગણિત શિક્ષણનું આયોજન. તાસ આયોજન કરતી વખતે શિક્ષક પાસે નિર્ધારિત એકમ હોય છે. એકમને અનુલક્ષીને સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ઉપકરણો, સંદર્ભ સાહિત્ય, મૂલ્યાંકન પ્રવિધિ અને કૃષ્ણફલક નોંધ વિશે વિચાર કરવાનો હોય છે. ત્યારબાદ એક તાસમાં શીખવવાના એકમના ભાગને કયા સામાન્ય હેતુઓ તથા વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાનો છે તે અંગે તેને વિચારી લેવાનું હોય છે. એક તાસમાં સિદ્ધ થઈ શકે તેવા અને તેટલા જ વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને આયોજન કરવું વધારે વાસ્તવિક નીવડે છે. આવા હેતુઓ વિદ્યાર્થીઓની કક્ષાને સુસંગત હોય તે પણ જરૂરી છે. ત્યારબાદ આ માટે તે એકમ અંતર્ગત ક્યા ક્યા મુદ્દાઓ અને પેટા મુદ્દાઓની રજૂઆત કરવી જરૂરી છે તેની વિચારણા કરવાની હોય છે. શૈક્ષણિક મુદ્દાઓની પસંદગી નિર્ધારિત સામાન્ય અને વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે જરૂરી અને પર્યાપ્ત હોય તે પ્રમાણે કરવાની હોય છે. પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ માટે ઉપયોગી તેવા શૈક્ષણિક મુદ્દાઓની વર્ગ સમક્ષ રજૂઆત કરવામાં અસરકારક તેવી શૈક્ષણિક પદ્ધતિ તથા પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓની પણ પસંદગી કરવામાં આવે તો આયોજન અસરકારક નીવડે છે. શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓની પસંદગીમાં જે તે શૈક્ષણિક મુદ્દા માટે તેની અસરકારકતા, વિદ્યાર્થીઓની તેમાં સહભાગી થવાની યોગ્યતા અને શિક્ષકની પોતાની તેનો ઉપયોગ કરવાની ક્ષમતાને ધ્યાનમાં લેવી જરૂરી છે. વર્ગ વ્યવહારનો વિચાર કરતા વિદ્યાર્થીઓએ અધ્યયન અધ્યાપનમાં સી રીતે ભાગીદાર થવાનું છે તે પણ વિચારી લેવામાં આવે છે.
આ કાર્યમાં ઉપયોગી શૈક્ષણિક સામગ્રી અને ઉપકરણો ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લેવાશે તે તથા પાઠના અંતે શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ તેની ચકાસણી કરવા માટે મૂલ્યાંકન પ્રવૃત્તિનો તેમજ કૃષ્ણફલક નોંધનો પણ વિચાર કરી લેવામાં આવે છે. કૃષ્ણફલક નોંધ દ્વારા વિદ્યાર્થીઓએ કયા મુદ્દાઓ પરત્વે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે તે વિદ્યાર્થીઓને સ્પષ્ટ થાય છે. કૃષ્ણફલક નોંધ પરથી જ પાઠનો વિકાસ કયા ક્રમમાં થયો તેનો ખ્યાલ આવી જાય છે. આ બધી બાબતોનો વિચાર કરવા માટે શિક્ષકની પાસે તે બાબતો અંગે વિગતપૂર્વક સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. વળી તે જ્ઞાનનો ઉપયોગ કરીને સારા પાઠ આયોજન કરવાની કાર્યક્ષમતા પણ તેનામાં હોય તે પણ તેટલું જરૂરી છે. પ્રસ્તાવના જોઈએ. શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે ત્યારે તે વિદ્યાર્થીઓને જે એકમનું શિક્ષણ આપવા માંગતા હોય તો તે એકમ વિશે વિદ્યાર્થીઓને અભિમુખ કરવા જરૂરી બને છે. સારા શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓની તત્પરતા જરૂરી છે. વિદ્યાર્થી તે એકમની ચર્ચામાં સામેલ થવા માટે તત્પર બને તે દિશામાં તે વિચારતો થાય અને તેને લગતી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે તૈયાર થાય તે માટે કરવામાં આવતી પ્રવૃત્તિને પૂર્વ તૈયારી, પ્રસ્તાવના કે વિષયાભિમુખ જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ માટે શિક્ષક જે પ્રવૃત્તિ કરે છે તેનાથી શિક્ષકને વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન અને વિદ્યાર્થીને નવા એકમ શીખવા માટેની ક્ષમતા અંગે પણ જાણ થઈ જાય છે, જેથી તે આગળની પ્રવૃત્તિને સફળતાપૂર્વક પ્રયોજી શકે છે. વિદ્યાર્થીઓને પૂર્વ અનુભવ પરથી તેને એકમ તરફ લઈ જવા માટેનું આ મહત્વનું સોપાન છે. આના માટે વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટેની પ્રવૃત્તિ સાહજિક હોય અને તેમાં કૃત્રિમતા કે અસંબંધતા ન હોય તે જોવું જોઈએ. પાઠ આયોજન શિક્ષકના પક્ષે ખૂબ જ કુશળતા માગી લે છે અને એ માટે અધ્યાપન વિષયનો એ જ્ઞાતા હોવો જોઈએ. ઉપરાંત મનોવિજ્ઞાનનો પણ સારો જાણકાર હોવો જરૂરી છે. આ ઉપરાંત અધ્યાપનની નૂતન પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ વગેરેથી જાણકાર હોવો જોઈએ તથા તેની પાસે મૂલ્યાંકન પદ્ધતિઓનું જ્ઞાન પણ અપેક્ષિત છે. હવે જોઈએ પાઠ આયોજનની હર્બર્ટ સ્પેન્સરની પંચપદી પદ્ધતિ પહેલા ખૂબ જ પ્રચલિત હતી, જેમાં મુખ્ય પાંચ મુદ્દા છે. પહેલો સોપાન જોઈએ તો પૂર્વ તૈયારી અથવા પૂર્વજ્ઞાન અથવા વિષય પ્રવેશ. બીજું હેતુકથન, જેને વિષયાભિમુખ પણ કહેવાય. ત્રીજું સોપાન વિષય નિરૂપણ. ચોથું સોપાન મૂલ્યાંકન અને પાંચમું સોપાન સ્વાધ્યાય કે ગૃહકાર્ય. પહેલું સોપાન જોઈએ પૂર્વ તૈયારી કે પૂર્વજ્ઞાન કે વિષય પ્રવેશ. પૂર્વ તૈયારીને બીજા શબ્દોમાં વિષય પ્રવેશ કે પૂર્વજ્ઞાન ચકાસણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વિષયવસ્તુ શિક્ષક શીખવવાનો છે તે અંગે બાળકો શું જાણે છે અને તે વિષયવસ્તુ અંગેના તેમના પૂર્વજ્ઞાનને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે તે અંગે શિક્ષકે વિચારવું જ રહ્યું. જો પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી વિષય પ્રવેશ કરવામાં આવે તો વિષય વસ્તુ પરિચિત હોવાથી વિદ્યાર્થી શિક્ષણ તરફ ઉત્તેજિત થઈ એ તરફ અભિમુખ થાય છે. આમ પૂર્વજ્ઞાન ચકાસી વિષય પ્રવેશ કરવો જોઈએ, જેથી શિક્ષણ કાર્ય સફળ અને સરળ નીવડે છે અને વિદ્યાર્થીઓ વિષયાભિમુખ થાય છે. પૂર્વ તૈયારીના સોપાનમાં વિષય પ્રવેશ માટે ઉપયોગમાં લીધેલ પ્રયુક્તિની નોંધ કરવામાં આવે છે. બીજું સોપાન જોઈએ હેતુકથન કે વિષયાભિમુખ. પૂર્વ તૈયારી દ્વારા વિષયાભિમુખ થયેલ વિદ્યાર્થીઓ સમક્ષ તેઓ શું શીખશે તે માટેની કુતૂહલ વૃત્તિ હોય છે. વિદ્યાર્થીઓની આ કુતૂહલ વૃત્તિને સંતોષવા શિક્ષક જે શીખવવાના છે તે સ્પષ્ટ શબ્દોમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે. આ વિધાનને હેતુકથન કહેવાય છે, જે દ્વારા વિદ્યાર્થીઓ આજે શીખવાના છે તેની માહિતી મેળવે છે. ત્રીજું સોપાન જોઈએ વિષય નિરૂપણ. સમગ્ર પાઠનો આધાર અને પાઠ આયોજનનું હાર્દ એટલે વિષય નિરૂપણ. વિષય નિરૂપણ એટલે વિષય વસ્તુની રજૂઆત, જે વિષય વસ્તુ શીખવવાનું છે તેની ચર્ચા, વિચારણા, જે હેતુઓ સિદ્ધ કરવાના હોય તે અહીં નિશ્ચિત કરવામાં આવે છે. એ માટે શિક્ષક યોગ્ય પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરી
યોગ્ય અભિગમ દ્વારા વિષય વસ્તુની સચોટ રજૂઆત કરે છે. અહીં આ અગાઉ કરેલ હેતુકથનના સંદર્ભમાં જ શિક્ષક વર્તન કરે છે. આ સોપાન શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિઓનો સમગ્ર ખ્યાલ આપે છે. ચોથું સોપાન મૂલ્યાંકન. શિક્ષકે કરેલ હેતુકથન અને તેના સંદર્ભમાં વિષય નિરૂપણ દ્વારા વિદ્યાર્થીઓ કેટલે અંશે વિષય વસ્તુ પર પકડ મેળવે છે અને વિષય વસ્તુ કેટલે અંશે પચાવી શક્યા છે, હેતુઓની સિદ્ધિ કેટલે અંશે થઈ છે, શીખવાડેલ એકમની સમજ કેટલી છે, તે સમગ્ર પ્રશ્નોનો જવાબ આ સોપાન આપે છે. અહીં શિક્ષકે કરેલ શિક્ષણનો ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો દ્વારા ચકાસણી કરી વિષય વસ્તુ પર વિદ્યાર્થીની પકડ, હેતુઓની સિદ્ધિ, શીખવાયેલ એકમ અંગેની સમજ વગેરેની માહિતી મેળવવામાં આવે છે. ખ્યાલ રહે કે પૂછેલ પ્રશ્નો એકમ બહારના હોવા જોઈએ નહીં. પાંચમું સોપાન સ્વાધ્યાય ગૃહ કાર્ય. શીખવાડેલ એકમ વધુ દઢ કરવા, મૂલ્યાંકન બાદ વિદ્યાર્થીઓને એકમમાંથી એકાદ બે પ્રશ્નોના ઉત્તરો લખી લાવવાનું કહેવાય છે. અહીં પૂછાયેલ પ્રશ્ન જ્ઞાન, સમજ, ઉપયોજન કે કૌશલ્ય આધારિત હોઈ શકે છે, જેની નોંધ પાઠ આયોજનમાં કરવામાં આવે છે. હવે મિત્રો, આ વિડીયોની અંદર આપણે લેસન પ્લાન જે છે એનો નમૂનો જોઈશું. તો મિત્રો, અહીંયા પાઠ આયોજનનો નમૂનો એક મૂકવામાં આવ્યો છે, જે શિક્ષક પર્વ ઉજવણી અંતર્ગત તમામ શિક્ષકોને એક ડેમો લેશન આપવાનો છે. પાઠ આપનારનું નામ અહીંયા લખવાનું છે, હોદ્દો, સંસ્થાનું, શાળાનું નામ, પછી વિષય વસ્તુનું નામ, ધોરણ, તાસનો કુલ સમય અને તારીખ. ત્યારબાદ લર્નિંગ આઉટકમ્સ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ઉપયોગમાં લીધેલ પેડાગોજી, જે 12 પ્રકારની પેડાગોજી છે એમાંથી કોઈ પણ એક પેડાગોજી અહીંયા લખવાની છે. શૈક્ષણિક પદ્ધતિઓ ગણિત હોય તો આગમન નિગમન પદ્ધતિ, ફોર એક્ઝામ્પલ, વિજ્ઞાન હોય તો પ્રયોગ પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ. શૈક્ષણિક સાધનોની વિગત અહીંયા લખવાની છે. અપેક્ષિત પૂર્વજ્ઞાનની તપાસ, ત્યારબાદ સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ. સામાન્ય હેતુઓમાં જ્ઞાન, સમજ, અર્થગ્રહણ, ઉપયોજન અને કૌશલ્ય અભિવ્યક્તિ. ત્યારબાદ સહાયક સામગ્રી, સંદર્ભ તરીકે જે કોઈ પુસ્તક લીધું હોય તે અથવા ગૂગલમાંથી લિંક આપેલી હોય તે, લેખન, સંપાદન અને પૃષ્ઠ ક્રમાંક. પ્રાથમિક સંદર્ભની વાત પણ અહીંયા કરવાની છે. ત્યારબાદ ગૌણ સંદર્ભ. આગળ જોઈએ તો બીજા પેજની અંદર અહીંયા સોપાનોની વિગત લખવાની છે, જે અપેક્ષિત વર્તન પરિવર્તનની વિગત, શૈક્ષણિક મુદ્દાઓ, શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ. એ જ રીતે બીજા પેજમાં સામે એ રીતે આવશે. નીચે જોઈએ તો વિદ્યાર્થીઓની કક્ષાએ મૂલ્યાંકન યોજના, પ્રશ્નો અને સ્વાધ્યાય, અને એના પછીના પેજ ઉપર કાપા કાર્ય, ફલક નોંધ, વિષય, ધોરણ, વિષયાંગ અને તારીખ, અને ઉપયોગમાં લીધેલ પેડાગોજી, જે કાપા કાર્ય કરવાનું છે તેની સ્પેસ અહીંયા મૂકેલી છે. પછી જે નિરીક્ષકની નોંધ છે, શિક્ષણ કાર્યની વિશિષ્ટતાઓ અને શિક્ષણ કાર્ય અંગેના સુધારા લક્ષી સૂચનો. પાઠ આપનાર દ્વારા પાઠના સંદર્ભમાં આત્મનિરીક્ષણ, એટલે કે પોતાનું સ્વ મૂલ્યાંકનના મુદ્દા હોય તો અહીંયા લખવાના છે. અને છેલ્લે પાઠ નિરીક્ષણ કરનારની સહી અને નામ અહીંયા તમારે નોટ કરવાનું છે. તો આપણે આ જોયું પાઠ આયોજનનો નમૂનો. આ વિડીયોની અંદર પાઠ આયોજનનો જે નમૂનો છે તે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એમની પીડીએફની લિંક મૂકવામાં આવી છે, તેમજ 12 પેડાગોજી જે છે એમની પણ લિંક મૂકવામાં આવી છે, અને સાથે સાથે હર્બર્ટ સ્પેન્સરની પંચપદી છે તો એમનો મટીરિયલ જે છે એમની પીડીએફની લિંક પણ અહીંયા મૂકવામાં આવી છે. હવે મિત્રો, જોઈએ આપણે એક ડેમો લેશન. તો વિષય છે વિજ્ઞાન, ધોરણ 8, વિષયાંગ ઘનતા અને સ્થિરતા,
આ વિષયાંગ તો વિષયાભિમુખ થયા પછી લખવાનું હોય છે. અત્યારે તમને મેં બતાવી દીધું છે તારીખ 20/9/2022. તમે જે જોઈ રહ્યા છો તે હેતુકથન, જેને વિષયાભિમુખ આપણે કહીએ છીએ, તેમના પ્રશ્નો અહીંયા મેં બ્લેકબોર્ડ ઉપર લખીને રાખ્યા છે. તો એના આધારે તમે 3 કે 4 પ્રશ્નો પૂછી અને વિષય પ્રવેશ કરી શકો છો. તો હવે આ વિડીયોની અંદર આપણે એક લેસન જોઈએ. નમસ્તે મિત્રો, હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, તેનો શાંતિથી પૂરા વાક્યમાં જવાબ આપશો. પહેલો પ્રશ્ન, પૃથ્વીનો 71% ભાગ કોણ રોકે છે? પૃથ્વીનો 71% ભાગ પાણી રોકે છે. ખૂબ સરસ. બીજો પ્રશ્ન, પાણીમાં કઈ વસ્તુ તરે છે? પાણીમાં હલકી વસ્તુ તરે છે. ખૂબ સરસ. ત્રીજો પ્રશ્ન, હલકી વસ્તુ પાણીમાં શા કારણે તરે છે? હલકી વસ્તુની ઘનતા પાણી કરતા ઓછી હોય છે, એટલા માટે એ તરે છે. હલકી વસ્તુ પાણીમાં ઘનતાના કારણથી તરે છે. એક્સેલન્ટ. તો મિત્રો, આજે આપણે ઘનતા અને સ્થિરતા વિશે અભ્યાસ કરીશું. સ્ટીમર હોય 500 ટનના, 1 મિલિયન ટનના, જો એને એન્કર નાખવામાં ના આવે, એન્કર જોઈએ છે ને, એન્કર ફૂટા વાળા એ ન નાખવામાં આવે તો બી પાકિસ્તાનમાં રહેલું સ્ટીમર અહીંયા આવે, એનો જવાબ જોઈએ. ઈ શા માટે? એના માટેનું આ એક્સપેરિમેન્ટ. બરાબર. તો આવો, તમે આ તમને પાત્ર ફરી ગયું છે. હવે પેલા તમને એક્સપેરિમેન્ટમાં ક્યાં ક્યાં સાધનો જોઈ એનું લિસ્ટ લખો. પાણી નંબર 1, સાધનોનું નિદર્શન. તો આ બીકર છે, એમાં શું જોશે? પાણી. બરાબર. બીજું બીકર લખો, અથવા બીકર ઓબ્લિક ગ્લાસ, આ ગ્લાસ, આ ગ્લાસ લઈએ. બરાબર. અને કોઈ પણ હલકી વસ્તુ, તરતી વસ્તુ. બરાબર. આ બે વસ્તુ આપણે પ્રશ્નનો જવાબ મેળવવાનો છે. પાણીમાં રહેલી વસ્તુ કિનારે શા માટે આવે? બરાબર. તો નામ ભૂલી ગયો, પ્રદીપભાઈ. હવે આ ગ્લાસમાં પાણી નાખો. આ ભાઈ, હા, બરાબર, ઓકે. હવે આ દળી લો, દળીને એમાં હજી થોડુંક નાખો પાણી, એટલે આ લોકોને દેખાય, બધાને દેખાય છે ને? હા, દેખાય. બરાબર. હવે એ દળીને નાખો એ, હવે એને વચ્ચે ગોઠવો, વચ્ચે ઉભી રાખો, જયશ્રીબેન તમે આવો કાંઠે આવી. રામભાઈ તમે આવો, ટ્રાય કરી દે. હા, તમારો હાથ પેલા લખી હોય મેરે થઈ ગયા ને? હા, થઈ ગયા, એટલે કાંઠે આવે ને? હા, એટલે કાંઠે. એટલે આપણે પ્રયત્ન કરવા છતાં આ બોલ ને વચ્ચે ગોઠવી શકતા નથી. બરાબર. હવે નામ ભૂલી ગયો, પાછો પ્રદીપ, પાછો આવો. હવે ગ્લાસમાં પાણી ઉમેરતો જા, ગ્લાસમાં પાણી બહાર નીકળવું જોઈએ નહીં. દડી એની મેળે વચ્ચે આવવી જોઈએ.
હજી બે ટીપાના હજી રાષ્ટ્રપતિ ને બોલાયો તો ના તો આઈડિયા આવે છે. જ્યારે ગ્લાસમાં પાણી હતું ત્યારે પાણીની સપાટી નો આકાર કેવો હતો? આકાર અંતર્ગોળ. યસ, વેરી ગુડ. કેવો હતો? આમ. કેવો હતો? એટલે શું થયું? પ્રશ્નોનો જવાબ લખો. એટલે તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો કામ લાગશે, અને બીજાને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટેનો એક્સપેરિમેન્ટ છે. મળતા કાંઠે આવે, મળતા અમતા કાંઠે નથી આવતા. બિહાઇન્ડ સાયન્ટિફિક રીઝન કે ગ્લાસમાં રહેલું પાણીની સપાટી અંતર્ગોળ હતી, એટલે પાણીની હાઈએસ્ટ સપાટી ઊંચી કઈ હતી? સેન્ટર કે કિનારી? કિનારી. જનરલ નિયમ, જનરલ ગુણધર્મ, જનરલ પ્રિન્સિપાલ, જનરલ અભિગમ કયો થાય? બ્રહ્માંડનો. બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ પાણીમાં ઊંચી સપાટી ઉપર સ્થિર થવા પ્રયત્ન કરે. આ જનરલ નિયમ. કયો નિયમ? જનરલ. પાણીમાં પડેલી કોઈ પણ વસ્તુ, તરતી વસ્તુ, એ બ્રહ્માંડમાં ઊંચી સપાટી ઉપર હંમેશા સ્થિર થાય. એટલે ખ્યાલ આવ્યો? આમાં ગ્લાસમાં અંતર્ગોળ સપાટી હતી, એટલે સપાટીની હાઈટ કેટલી ઊંચી હતી ને, તો દડી એની કિનારી ઉપર ધરાર ખેંચાતી હતી. કારણ કે એને ક્યાં સ્થિર થવું હતું? કે ઊંચા ઊંચું શું છે? તો એની કિનારી. બરાબર. પછી આપણે શું કર્યું? ગ્લાસમાં પાણી નાખ્યું, એટલે પાણી આખો ભરાઈ ગયો, એટલે પાણીની સપાટી કેવી બની? બહિર્ગોળ. કેવી બની? બહિર્ગોળ બની. એટલે એનું સેન્ટર ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ, હાઈએસ્ટ સપાટી, ન્યાય સ્થિર થાય. ક્યાં થાય? સ્થિર થાય ઊંચામાં ઊંચી સપાટી ઉપર. તમે ગમે ત્યાં લાકડું, સ્ટીમર, કોઈ પણ, આખા 71% પાણી છે ને, એમાં એક સ્ટીમર ને મૂકી દે એમ. બરાબર. તો એ ક્યાં આવશે? કિનારી ઉપર. એટલે જનરલ નિયમ આ થાય કે સમુદ્રમાં, લખો, સમુદ્રમાં એની કિનારી એની ઊંચામાં ઊંચી સપાટી છે.